હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો ફ્રેન્ડ્સ, કળિયુગના સાક્ષાત દેવ એટલે કે હનુમાનજી મહારાજ અને આ દુનિયામાં બધાની ઉપર લાગેલી છે મોહ માયાની, જલેબીના ગુચળા જેવી માયા લાગેલી છે. તો આજે માયાથી મુક્ત થવા માટે અમે જઈ રહ્યા છીએ માંગરોળમાં આવેલ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે, જેમનું નામ છે જલેબી હનુમાનજી મહારાજ. તો ફ્રેન્ડ્સ, એ મંદિર સુરતથી ને 50 કિલોમીટરના અંતર પર આવેલું છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી ના ભૂલતા. તો ચલો ગાઈસ, આપણે બધા સાથે મળીને જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. જલેબી હનુમાનજી મહારાજ. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમારી સવારી અત્યારે નીકળી ગઈ છે જલેબી દાદાના દર્શન કરવા માટે. અને અમે પહોંચી ગયા છીએ અત્યારે કિમ ચોકડી, અને કિમ ચોકડીથી રાઈટ લેતા જ ત્યાંથી ને જવાનું છે દાદાના દર્શન કરવા માટે માંગરોળમાં, માંગરોળ તાલુકામાં. ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી હવે પહોંચવા આવી ગયા છીએ જલેબી હનુમાન દાદાના મંદિરે, અને આ રસ્તો આગળ જતા સીધો મંદિરે જ જાય છે. અહીંયાથી કદાચ 500 મીટરના અંતરે મંદિર આવી જાય છે દાદાનું. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન દાદાના મંદિરે. અને આ અત્યારે છે અહીંયાની ટ્રાફિક, તમે જુઓ કે દાદાના દર્શન કરવા માટે અહીંયા ભક્તોની ભીડ ઉમટી પડી છે. બાપરે, જય હનુમાનજી મહારાજ. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન દાદાના દર્શન કરવા, એમના શરણોમાં અત્યારે અમે આવી ગયા છીએ. તો ગાઈસ, તમે પણ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો. અને અહીંયા અત્યારે અમારી ગાડી ઓલરેડી પાર્ક થઈ ગઈ છે, અને અહીંયા પાર્કિંગ એરિયા ખૂબ જ વિશાળ છે. તમે જોઈ શકો છો આ પાર્કિંગ એરિયા અહીંયાનો. અને ફ્રેન્ડ્સ, આ જે ધજા દેખાય છે ને, આ ધજાની નીચે મંદિર છે, અને મંદિર ઉપર કોઈ જ છત નથી. અને છત બનાવવાની ઘણી વખત અહીંયા ટ્રાય કરી છે, પણ છત કોઈને કોઈ અવસરસર છત ત્યાં બનતી નથી. તો આજે આપણે મંદિરની વિઝિટ કરવાની છે, અને દર્શન પણ કરવાના છે, અને જાણવાનો છે જલેબી હનુમાન દાદાના ઇતિહાસ વિશે, આ મંદિરના ઇતિહાસ વિશે. ચલો તો ફ્રેન્ડ, આપણે જઈએ અત્યારે દાદાના દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, મંદિરમાં અંદર જતા પહેલાં અહીંયા ઘણા બધા સ્ટોલ આવે છે જ્યાં તમને જલેબી મળી રહેશે, જે દાદાને પ્રસાદી ચડાવવા માટે. આ રીતે પ્રસાદી માટે અહીંયા જલેબી બને છે. જય હનુમાન દાદા. Thank you.
ફ્રેન્ડ્સ, જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિરનું મહત્ત્વ એ છે કે જેમને પણ અહીંયા બહાર જવું છે ને વિઝા નથી થતા, એમના વિઝા અહીંયા હનુમાન દાદાની મન્નત રાખવાથીને થઈ જાય છે અને પછી વિઝાનો પાસપોર્ટ દાદાના શરણોમાં મૂકીને જલેબી ધરવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા જેમને પણ સંતાન નથી રહેતા એ પણ માનતા કરે છે, તો એમને સંતાનપણું પણ મળે છે. તો ફ્રેન્ડ્સ, આ છે જલેબી દાદાનું મંદિર અને આ છે એમનો ઇતિહાસ. તો જરૂર ને જરૂર તમે આ મંદિરની એકવાર મુલાકાત લો અને દાદાના દર્શન કરો. ફ્રેન્ડ્સ, જય જલેબી હનુમાન દાદા. ફ્રેન્ડ્સ, અમે દાદાના દર્શન કરી લીધા છે અને આ વિડીયો થ્રુ અમે તમને દર્શન કરાવ્યા છે દાદાના. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો, વિડીયોને લાઇક કરો અને જેટલો બને એટલો વિડીયોને શેર કરો. અને ફ્રેન્ડ્સ, તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. થેન્ક યુ. જય હનુમાન દાદા.